गुड मॉर्निंग विद्यार्थी मित्रों, एंग्लो उर्दू हाई स्कूल धोरण 10 विषय विज्ञान प्रकरण 3 धातुओ ने अधातुओ। हूँ पटेल परीक्षा तमारु स्वागत करूँ छू। आगळना विडियो में आप धातुओ विषे अने अधातुओ विषे तेना सामान्य एटले के भौतिक गुणधर्मो विषे अभ्यास करी गयेला। आ विडियो में आप धातु केव रीते मेळवामां आवे छे अने धातुओनुं निष्कर्षण केव रीते थाय छे तेना विषे अभ्यास करीए। આપણે ધાતુઓનું પ્રાપ્તિસ્થાન વિશે જોઈ ગયેલા કે ધાતુનું જે ભૂપૃષ્ઠ, ધાતુનો જે મોટો સ્ત્રોત છે તે છે પૃથ્વીનો પોપડો, એટલે કે પૃથ્વીના પોપડામાંથી આપણને ઘણી બધી ધાતુઓ પ્રાપ્ત થાય છે। દરિયાનું પાણી સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ જેવા ક્ષારો ધરાવે છે આપણને ખ્યાલ છે, તો તેના દ્વારા ખૂબ જ ઊંચું ચોક્કસ ધાતુનું તાપમાન આપણે મેળવવામાં આવે છે। કેટલાક તત્વો કે સંયોજનો છે તે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે, તેને આપણે શું કહેતા હતા, ખનીજો કહેતા હતા, અને કોઈ ઊંચું ટકાવાર પ્રમાણ હોય તેમાંથી ધાતુ નિષ્કર્ષણ લાભદાયી થાય અને તેમાંથી આપણને કાચી સાથે અયશક મળતા હતા। હવે આપણે જોઈશું ધાતુઓનું નિષ્કર્ષણ એટલે શું। તો કેટલીક ધાતુઓ પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી મુક્ત અવસ્થામાં મરે છે, કે આપણે જેવો પૃથ્વીને ખોડવામાં આવે તેવી મુક્ત અવસ્થામાં જ તે પ્રાપ્ત થતી હોય છે। કેટલીક તેના સંયોજનના રૂપમાં હોય છે, કે સંયોજન એટલે કે તેના દ્વારા તેને બીજી રીતે મેળવવામાં આવે છે। સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય ધરાવતી હોય છે અને ઘણીવાર તે પણ મુક્ત અવસ્થામાં જોવા મળે છે। ઉદાહરણ તરીકે સોનું, ચાંદી અને પ્લેટિનિયમ, કે આપણે જોવા જઈએ તો સોનું, ચાંદી અને પ્લેટિનિયમ હોય તે આપણને મુક્ત અવસ્થામાં પ્રાપ્ત થતી આપણને જોવા મળે છે। હવે આપણે આગળ જોઈએ તો કોપર અને સિલ્વર જેવી સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ અયશક સ્વરૂપે સંયોજિત અવસ્થામાં મળશે। અયશક એટલે શું, કે કાચી ધાતુ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે, કે અયશક એટલે કે તેનું નિષ્કર્ષણ કર્યા બાદ તેને સારી રીતે એને પ્રાપ્ત ઉપયોગમાં લઈ શકાય છે। સક્રિયતા શ્રેણી ટોચ પર રહેલી ધાતુ એટલી હદે સક્રિય છે કે તે ક્યારેય કુદરતમાં મુક્ત તત્વ સ્વરૂપે મળતી નથી। સક્રિયતા શ્રેણી એટલે કે જે ઊંચી છે, સૌથી ઉપર રહેલી જે શ્રેણીમાં હોય તે એટલી બધી સક્રિય હોય કે તે ક્યારેય કુદરતમાં મુક્ત રીતે મળતી નથી। સક્રિયતા શ્રેણીના મધ્યમાં રહેલી ધાતુઓ મધ્યમ સક્રિય હોય છે, તે કે થોડી મધ્યમ છે, કોઈકવાર મળી પણ જાય અને કોઈકવાર ન પણ મળે। તે પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે। આ બધું તમારે ચોપડીમાં અન્ડરલાઈન કરતા જવાનું છે, જેમ વિડીયો જોતા જાઓ તેમ તમારે ચોપડીમાં એ વસ્તુ અન્ડરલાઈન કરતી રહેવાની છે। ઘણી ધાતુઓ અયશક ઓક્સાઇડ હોય છે, આમ થવાનું કારણ એ છે કે ઓક્સિજન ખૂબ સક્રિય તત્વ છે, તે પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અયશક ઓક્સાઇડ છે એટલે કે જે કાચી ધાતુ છે તે ઓક્સાઇડ સ્વરૂપમાં હોય છે, કારણ કે પૃથ્વી પર ઓક્સિજનનું પ્રમાણ કેવું હોય છે, વધારે હોય છે। હવે સક્રિયતાના આધારે ધાતુઓના કુલ 3 પ્રકાર છે। પહેલું કે ધાતુઓ કઈ કઈ રીતે બધા 3 પ્રકાર છે, પહેલું તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિય ધરાવતી ધાતુઓ અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ। તો આપણે જોવા જઈએ તો આપણે અહીંયા આપણને સક્રિયતા શ્રેણી ચોપડીમાં આપેલી છે, તો તમે જોવા જશો તો પહેલાં પોટેશિયમ, પછી સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન એમાં આપેલું છે, કોપર, મર્ક્યુરી અને ગોલ્ડ। આ પ્રમાણે તમને જે આપેલા છે તો એ કેવી રીતે છે, જે સૌથી પહેલાં જે પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ, મેગ્નેશિયમ છે તે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધરાવતા, એટલે કે સૌથી વધુ સક્રિય ધરાવતા છે। ત્યારબાદ આપણે બીજા જોવા જઈએ ઝીંક, આયર્ન, લેડ અને કોપર, એ છે તે મધ્યમ સક્રિયતા ધરાવતા, અને સિલ્વર અને ગોલ્ડ છે તે નીચી સક્રિયતા ધરાવતા, એટલે કે આપણને સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે તેવા સક્રિયતા ધરાવતા તેઓ આવેલા હોય છે। ત્યારબાદ બીજું જોવા જઈએ તો ચોપડી નંબર તમને 50માં આખી આ તમને રેખાકૃતિ આપેલી છે કે અયશક, તો પહેલાં તો અયશકનું સેન્દ્રિય ખંડ, કે એને પહેલાં કાચી ધાતુને સૌ પ્રથમ ભેગી કરવામાં આવે છે, ત્યારબાદ 3 વિભાગમાં વહેંચવામાં, ઊંચી સક્રિયતા ધરાવતી, મધ્યમ સક્રિયતા ધરાવતી અને નીચી સક્રિયતા ધરાવતી। ત્યારબાદ જે ઊંચી સક્રિયતા ધરાવતી છે તો તે કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે, તો જોવા જઈએ તો ઊંચી સક્રિયતા ધરાવતી પીગાળેલ અયશકનું વિદ્યુત વિભાજન, કારણ કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા તેને પ્રાપ્ત કરવામાં આવે, ત્યારબાદ તેમાંથી શુદ્ધ ધાતુ આપણે પ્રાપ્ત કરી શકીએ
છીએ. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને બે રીતે કાર્બોનેટ અયસક અને સલ્ફાઇડ અયસક એના બે વિભાજન પર એક કાર્બોનેટ સ્વરૂપમાં હોય અને બીજું સલ્ફાઇડ સ્વરૂપમાં હોય. જે કાર્બોનેટ સ્વરૂપમાં તેને કેલ્સિનેશન પ્રક્રિયા દ્વારા એને અલગ કરી શકાય છે અને સલ્ફાઇડ અયસક છે તેને આપણે ભૂંજન પ્રક્રિયા દ્વારા આપણે અલગ કરી શકાય છે. એ આપણે જેમ આગળ અભ્યાસ કરશું તેમ તમને ખબર પડશે કે કેલ્સિનેશન શું છે અને ભૂંજન શું છે. એક પ્રક્રિયા છે કે તેના દ્વારા આપણે ધાતુ પ્રાપ્ત કરી શકીએ છીએ. તેના દ્વારા આપણને ધાતુ ઓક્સાઇડ મળે છે. રિડક્શન કરતાં એ ધાતુમાંથી આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુમાંથી સલ્ફાઇડ અયસ્ક મળે છે અને તેમાં ભૂંજન પ્રક્રિયા દ્વારા એમાંથી ધાતુ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આખો કોષ્ટક આપેલો છે આપણને કેવી રીતે કઈ પ્રક્રિયા થાય છે. આ તમને એક્ઝામમાં સામાન્ય રીતે પૂછી શકાય કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય તો તેને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય. તો વિદ્યુત વિભાજન પ્રક્રિયા અંડરલાઇન કરવાનું કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુને આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા અલગ કરી શકીએ છીએ. મધ્યમ સક્રિયતા ધરાવતા બે માટે કેલ્સિનેશન અને ભૂંજન, અને સૌથી નીચી સક્રિયતા ધરાવતા માટે ફક્ત ભૂંજન પ્રક્રિયા દ્વારા એને આપણે અલગ કરી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો અયસ્કોનું શુદ્ધિકરણ કે કાચી ધાતુનું શુદ્ધિકરણ કેવી રીતે કરવામાં આવે છે. તો પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલ અયસ્કો સામાન્યતઃ મોટા પ્રમાણમાં અશુદ્ધિ જેવી કે માટી રેતી વગેરેથી દૂષિત હોય છે, જેને ગેંગ કહે છે. એક્ઝામમાં તમને પૂછી શકાય ગેંગ એટલે શું, કે આપણને ખબર છે કોઈ પણ વસ્તુ આપણે જમીનમાંથી કરીએ તો જમીનની માટી ધૂળ રજકણો બધું એના ઉપર ચોંટેલું હોય તો એ અશુદ્ધિ હોય છે. તો એને શું કહેવામાં છે, ગેંગ કહેવામાં આવે છે. ધાતુના નિષ્કર્ષણ પૂર્વે તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે, કે આપણને ખબર છે કોઈ પણ વસ્તુને આપણે શુદ્ધ કરવામાં આવે તો તેની અશુદ્ધિઓ પહેલાં આપણે દૂર કરવામાં આવે છે. અયસ્ક ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને અયસ્કના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર આધાર રાખે છે. આપણને ખબર છે ઘણી બધી ધાતુઓ એવી હોય કે એમાં કોઈ પણ પ્રક્રિયા કરતાં એ ધાતુનું સ્વરૂપ બદલાઈ જાય છે અથવા તો એમાં કોઈ પણ પ્રક્રિયા સંભવિત થતી હોય છે. આથી એમાં કયા ગુણધર્મો રહેલા હોય છે તેના આધારે તેમાંથી બધું દૂર કરવામાં આવતું હોય છે. હવે આપણે આગળ પહેલું જોઈએ કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે. કે સૌથી નીચે રહેલી ધાતુ આપણને ખબર છે કે સૌથી નીચે રહેલી ધાતુ આપણે જોવા જઈએ તો આપણા માટે છે સિલ્વર અને ગોલ્ડ, કે એ આ સૌથી નીચે ધરાવતી ધાતુઓ છે. તો તે કેવી રીતે નિષ્કર્ષણ એનું કરવામાં આવે, તો સક્રિયતા શ્રેણીમાં રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. પૃથ્વીના પેતરામાંથી મુખ્યત્વે તે સલ્ફાઇડ સ્વરૂપમાં મળતી આપણને હોય છે. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું હવાની હાજરીમાં લાંબો સમય ગરમ કરવાથી તે ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે, કે તે આ ધાતુના ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર પામતું હોય છે, જેને ભૂંજન કહેવામાં આવે છે. અંડરલાઇન કરવાનું કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં લાંબો સમય સુધી ગરમ કરવામાં આવે તો તેના ઓક્સાઇડ સ્વરૂપમાં તે રૂપાંતર પામે છે, તેને શું કહેવામાં આવે છે, ભૂંજન કહેવામાં આવે છે. એક માર્ક્સમાં એક્ઝામમાં પૂછાયો પ્રશ્ન, ધાતુ ઓક્સાઇડને વધુ ગરમ કરવાથી ધાતુમાં તેનું રૂપાંતરણ થાય છે. આપણે જોઈ ગયેલા કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય તેમાં ફક્ત એક જ પ્રક્રિયા આપેલી છે, ભૂંજન પ્રક્રિયા દ્વારા તેને અલગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે સિન્નાબાર જે મર્ક્યુરીની કાચી ધાતુ છે, જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે પ્રથમ તે મર્ક્યુરી ઓક્સાઇડ એટલે કે HgOમાં ફેરવાય છે. ત્યારબાદ મર્ક્યુરી ઓક્સાઇડ વધુ ગરમ કરતાં તેનું મર્ક્યુરીમાં રિડક્શન થાય છે. તો એનું જોવા જઈએ તો HgS એટલે કે HgS એટલે કે સિન્નાબાર તેને ગરમ કરતાં ઓક્સિજન એટલે કે O2 સાથે ગરમ ગેસ સ્વરૂપમાં ગરમ કરવામાં આવે તો 2HgO સોલિડ સ્વરૂપમાં આપણે પ્રાપ્ત થાય છે અને 2SO2 વાયુ આપણને મુક્ત થતું આપણને જોવા મળે છે. તે જ પ્રમાણે 2HgO સોલિડ સ્વરૂપમાં ઉષ્મા ગરમ કરવામાં આવે 2HgO લિક્વિડ ફોર્મમાં અને O2 ઓક્સિજન વાયુ ગેસ મુક્ત થતો આપણને જોવા મળે છે. તેવી જ રીતે કોપર જે કુદરતમાં Cu2S સ્વરૂપે તેના અયસ્ક તરીકે મળે, અયસ્ક એટલે કાચી ધાતુ તરીકે મળે છે. Cu2S સ્વરૂપમાં તે મળતી હોવાથી તેને હવામાં જો ગરમ કરવામાં આવે તો એમાંથી આપણને કોપર પ્રાપ્ત થતો હોય છે. પહેલું છે કે Cu2S એટલે કાચી ધાતુને ઓક્સિજન સાથે ગરમ કરવામાં આવતો 2Cu2O કોપર ઓક્સાઇડ આપણને પ્રાપ્ત કરીને સલ્ફર ઓક્સાઇડ આપણને મુક્ત થતો જોવા મળે છે, અને એને ફરી ગરમ કરવામાં આવતા આપણને SO2 પ્રાપ્ત થતો આપણને જોવા મળે છે. આ તમારે એક્ઝામમાં બધા તમારે સમીકરણ ઇક્વેશન સ્વરૂપે લખવાનું રહેશે. ત્યારબાદ છે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ. તો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ, ઝીંક, સીસું, કોપર વગેરે મધ્ય પ્રતિક્રિયાત્મક હોય છે.
सामान्य रीते कूदरत में सल्फाइड अथवा कार्बोनेट स्वरूप में मैं अंडरलाइन करने एक्जाम में तमने पूछाय धातु तेना सल्फाइड अथवा कार्बोनेट में मेरव करता ऑक्साइड में मेरव वधु सरल है कि धातु ने सल्फाइड और कार्बोनेट में मेरव एना करता ऑक्साइड में मेरव खूबज सरल बनता होय छे। तेनी रिडक्शन करता पहला धातु सल्फाइड अने कार्बोनेट धातु ऑक्साइड में फेरववा खूब जरूरी है कि तेनु रिडक्शन करिए ते पहला धातु ने तेना कार्बोनेट अथवा ऑक्साइड स्वरूप में फेरव खूब जरूरी बनतु होय छे। सल्फाइड काची धातु ने वधु गरम करवाथी हवानी हाजरी में सखत गरम करता ते ऑक्साइड में फेरवाय छे। भूंजनी व्याख्या आपणे खबर छे कोईपण वस्तु ने आपणे वधारे गरम करिए तो ते ऑक्साइड में फेरवता होय छे तेने शुं कहेवामां आवे छे भूंजन कहेवामां आवे छे। कार्बोनेट नी काची धातु ने मर्यादित प्रमाण में हवानी हाजरी में गरम करता ते ऑक्साइड में फेरवाय छे तो ने शुं कहेवामां आवे छे कैल्सिनेशन कहेवामां आवे छे। आ एक्जाम में तमने पूछे भूंजनु छे ते झिंक ZnS वत्ता 3O2 ने गरम करता टू ZnO सॉलिड स्वरूप में टू SO2 आपने प्राप्त थाय छे। तेज प्रमाण ZnCO3 ने गरम करता अपन ZnO सॉलिड स्वरूप में वत्ता CO2 कार्बन डाइऑक्साइड आपने प्राप्त थतु आपने जोवा मरे छे। तेज प्रमाणे कार्बनो एटले के कॉकनो उपयोग फरी धातुना ऑक्साइडनु धातुमां रिडक्शन करवा सिवाय केटलीक वखत विस्थापन प्रक्रियामां पण तेनो उपयोग थतो होय छे। खूब ज सक्रिय धातुओं जेवी के सोडियम कैल्शियम एल्युमिनियम वगैरह रिडक्शन करता तरीके पर ओळखवामां आवे छे। ते नीची सक्रियता धरावती धातुओं तेमना संयोजन में विस्थापित करी शके छे। मैंगेनीज डायऑक्साइड एल्युमिनियम ना भूका साथे गरम करवामां आवे तो आ प्रमाणे प्रक्रिया थाय छे 3MnO2 प्लस 4 एल्युमिनियम Al इंटू 3MnL वत्ता 2 Al2O3 वत्ता उष्मा एना द्वारा आपणे प्राप्त थती होय छे। तो एवं पदार्थों तरीके ओळखी शकाय ऑक्सिजन अथवा रिडक्शन पामे छे। હવે કે વિસ્થાપન પ્રક્રિયા આપણે જોવા જઈએ તો આ વિસ્થાપન પ્રક્રિયા ખૂબ વધુ ઉષ્માક્ષેપક છે કે એમાં ઉષ્માનો ખૂબ જ વધારે પડતો ઉપયોગ થયેલો આપણને જોવા મળતો હોય છે। ઉત્પન્ન થતી ઉષ્મા પ્રમાણમાં એટલી વધુ હોય છે કે ઉત્પન્ન થતી પીગળેલી અવસ્થામાં મરી આવે છે। વાસ્તવમાં આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પટ્ટા અથવા તિરાદ પડેલા મશીનના ભાગો જોડવા માટે થાય છે। આ પ્રક્રિયાને શું કહેવામાં આવે થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે। તમને એક્ઝામમાં પૂછાય કે થર્મિટ પ્રક્રિયા એટલે શું ઇક્વેશન દ્વારા સમજાવો તો આ છે થર્મિટ પ્રક્રિયા એટલે Fe2O3 કે આયર્ન ઓક્સાઇડને આપણે એલ્યુમિનિયમ સાથે ગરમ કરતા 2Fe વત્તા Al2O3 વત્તા ઉષ્મા કે આપણને ખબર છે કે રેલવેના પાતા કોઈ જગ્યાએ ડેમેજ થયેલા હોય તો થર્મિટ પ્રક્રિયા દ્વારા તેને જોઈન્ટ કરવામાં આવે છે। એક્ઝામમાં તમને આ મોસ્ટ IMP ક્વેશ્ચન એક્ઝામમાં એક વાક્યમાં અથવા તો બે માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન છે કે થર્મિટ પ્રક્રિયા એટલે શું ઇક્વેશન દ્વારા સમજાવો સમીકરણ દ્વારા દર્શાવો તો આ તમારે દર્શાવવાનું રહેશે। ત્યારબાદ છે સક્રિયતા શ્રેણીના ટોચમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે તેમના સંયોજનો કાર્બન સાથે ગરમ કરવાથી તેને મેળવી શકાતા નથી। કાર્બન વડે સોડિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ એલ્યુમિનિયમ વગેરેના ઓક્સાઇડનું તેને અનુરૂપ ધાતુઓમાં રિડક્શન કરી શકાતું નથી। આમ થવાનું કારણ એ છે કે ધાતુઓનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ કાર્બન કરતાં વધુ હોય છે। આમ ધાતુ વિદ્યુત વિભાજન રિડક્શન દ્વારા મેળવવામાં આવે છે કે આ પ્રક્રિયા વિદ્યુત વિભાજન રિડક્શન દ્વારા જ મેળવવામાં આવે છે। ઉદાહરણ તરીકે સોડિયમ મેગ્નેશિયમ અને કેલ્શિયમને તેમના પીગાળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા જ આ વસ્તુ મેળવવામાં આવે છે। ધાતુઓનો કેથો એટલે કે ઋણ વીજભારિત હોય ત્યાં જમા થાય કે ધાતુઓ જે છે તે કેથોડ ભાગ પર કેથોન અને એનોડ એ કેથોડ છે ઋણ વિદ્યુતભાર ધરાવે છે અને એનોડ છે ધન વિદ્યુતભાર ધરાવે છે। તો ધાતુઓ કેથોડ પર આવે છે જ્યારે ક્લોરિન એનોડ પર જમા થતો હોય છે તો આપણે જોવા કે Na+ ઇલેક્ટ્રોન માઇનસ વત્તા Na સોડિયમ અને એનોડ પર 2Cl- ઇન્ટુ Cl2+2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે। તેવી જ રીતે એલ્યુમિનિયમને એલ્યુમિનિયમ ઓક્સાઇડથી વિદ્યુત વિભાજન રિડક્શન દ્વારા મેળવવામાં આવે છે એટલે કોઈ પણ પ્રક્રિયા હોય તો તેના ઓક્સાઇડના વિદ્યુત વિભાજન રિડક્શન દ્વારા તે વસ્તુ મેળવવામાં આવે છે। સામાં સક્રિયતા શ્રેણીની ટોચ પર જે ધાતુઓનું નિષ્કર્ષણ થાય છે તેમાં એકદમ સિમ્પલ છે કે અયસકનું સંકેન્દ્રીકરણ એટલે કે એને કેવી રીતે તેનું નિષ્કર્ષણ કરવામાં આવે તો આપણે જે ત્રણ કોષ્ટક જોઈ ગયેલા એ જ પ્રમાણે
કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય તો તેને વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. મધ્યમ સક્રિયતા ધરાવતી શ્રેણી હોય તો તેને કેલ્સિનેશન અને ભૂંજન દ્વારા મેળવવામાં આવે છે. અને નીચી સક્રિયતા ધરાવતી શ્રેણી હોય તેને ફક્ત ભૂંજન પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. તો અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. સોરી, આ ચેપ્ટરમાં હવે ખાલી ક્ષારણ જે ચેપ્ટર છે તે તમારો ટોપિક છે તે બાકી છે. નેક્સ્ટ પીરિયડમાં એ વિડીયો મૂકવામાં આવશે એટલે તમારું આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. જેટલું વિડીયોમાં કરાવ્યું છે સિલેબસમાં એટલું જ આપવામાં આવ્યું છે. જો તો છેલ્લો જે લાસ્ટ વિડીયો હશે તેમાં હું તમને ટોપિક કરાવી લઈશ અથવા ટોપિક બતાવી રહીશ કે આટલા ટોપિક તમારા બોર્ડની એક્ઝામમાં પૂછાય એવા છે. જે ટોપિક કાઢી નાખવામાં આવે છે તે તમને ભણાવવામાં આવતા નથી. જે પણ ભણાવ્યું છે 3 વસ્તુ તે તમારા હોમવર્કમાં લખવાનું છે. સક્રિયતા શ્રેણી નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ, મધ્યમાં રહેલી ધાતુ નિષ્કર્ષણ અને ઉચ્ચ શ્રેણી ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરવાનું રહેશે પ્રક્રિયાઓ સાથે. થેન્ક યુ.